Hello friends, how are you? Welcome to our Krishna Academy. તો મિત્રો આજે આપણે બિન સચિવાલય એક્ઝામ જે આવી રહી છે પાર્ટ ટુ, તો એના એમસીક્યુ જોશું મિત્રો. 20 એટલે એક જાતની ટેસ્ટ જ છે મિત્રો, સમજી લો. 20 એમસીક્યુ છે મિત્રો, ટેસ્ટ રૂપે આપણે જોઈએ. તો પાર્ટ ટુ જોઈ ચાલુ કરીએ મિત્રો એમસીક્યુ. તો પહેલો ક્વેશ્ચન છે મિત્રો એમસીક્યુ, હી ખાલી જગ્યા ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન. તો તે આ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે મિત્રો, તે આ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે મિત્રો. તો લેવાનો છે એટલે કે આ વિલ બી. તો મિત્રો પહેલા ઓપ્શનમાં જો બી છે, બીજા ઓપ્શનમાં બી છે, ત્રીજામાં બી છે. તો મિત્રો ક્યારે પણ ખાલી જગ્યા પછી ટેક મૂળરૂપ આપેલું છે તો બી પછી ને બીન પછી ક્યારેય મૂળરૂપ આવે નહીં. તો બી અને બીન પછી, તો બી પછી કેટલાનું રૂપ આવે મિત્રો, પેસિવ તો ત્રીજું રૂપ આવે, કાં તો આઈએનજી વાળું આવે. બરાબર મિત્રો, બિન પછી પણ એવું જ છે મિત્રો, કાં તો બરાબર આઈએનજી આવે ને કાં તો શું આવશે બરાબર. તો બિન પછી ને બી પછી આઈએનજી આવે, આઈએનજી હતો ત્રીજું રૂપ આવે, ક્યારે મૂળરૂપ આવતું નથી. તો મિત્રો આપણે એકમાત્ર ઓપ્શન ડી છે, ઇઝ ટુ. કેવું છે મિત્રો? કે હી ઇઝ ટુ ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન. તો તે આ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે મિત્રો. શું થશે? ભવિષ્યકાળ છે. તો ઇઝ ટુ એટલે ભવિષ્યકાળ થશે. એક વિલ વાળો ભવિષ્યકાળ હોય, મૂળરૂપ હોય, વિલ વત્તા મૂળરૂપ ભવિષ્યકાળ, પછી હેઝ ટુ હેવ ટુ વાળો પણ ભવિષ્યકાળ હોય, ને મિત્રો એક બીજો પણ ભવિષ્યકાળ ત્રીજો છે, ઇઝ ટુ ટેક પાર્ટ. તો અહીંયા ટુ છે એટલે મૂળરૂપ તો આવવાનું છે મિત્રો, તે આ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે મિત્રો, તે આ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે. તો બી અને બીન પછી ક્યારે પણ મૂળરૂપ આવશે નહીં, એટલે આપણો ઓપ્શન કયો આવશે મિત્રો? હી ઇઝ ટુ ટેક પાર્ટ ઇન ધીસ કોમ્પિટિશન, તે આ સ્પર્ધામાં ભાગ લેવાનો છે. મિત્રો બીજી ખાલી જગ્યા જોઈએ, ઇટ ખાલી જગ્યા એ લોંગ ટાઈમ, તો લાંબો સમય થઈ ગયો છે. સિન્સ ક્યારથી? કિસેનો? કે જ્યારથી હું મારા મિત્રને, મેટ માય ફ્રેન્ડ, મારા મિત્રને મળ્યો ત્યારે. તો મિત્રો આની પહેલાં આપણે નિયમ તો રૂલ્સ તો સમજાવી દીધેલ છે કે સિન્સ અને ફોર પછી, સિન્સ અને ફોર પછી આઈ મેટ માય ફ્રેન્ડ, હું મારા મિત્રને મળ્યો, સમયગાળો છે ચોક્કસ. કે ક્યારથી? કે જ્યારથી હું મારા મિત્રને મળ્યો ત્યારથી ઘણો લાંબો સમય થઈ ગયો છે. તો મિત્રો સિન્સ પછી સમયગાળો છે હું મારા મિત્રને મળ્યો. તો આ સિન્સ ને ફોર હોય એટલે વાક્યમાં હેઝ કે વત્તા બિન વત્તા આઈએનજી ચાલુ પૂર્ણ બને મિત્રો. કે બને? પણ આમાં ક્યાં આપણે આઈએનજી ક્યાં આવે? ખાલી જગ્યા પછી પણ આઈએનજી વાળું રૂપ આપેલું નથી, ઓપ્શનમાં પણ આઈએનજી વાળું રૂપ નથી આપેલું. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ બનશે નહીં. તો બીજી શક્યતા કઈ હોય? બરાબર પૂર્ણ વર્તમાન કાળ બનશે. કેમ મિત્રો બનશે? પૂર્ણ. તો આમાં પૂર્ણ વર્તમાન કાળ બનશે તો બી ના રૂપ આપણે જોવાના છીએ. તો ઇટ હેઝ બીન મિત્રો શું થશે? ઇટ હેઝ બીન. તો મિત્રો પહેલા આપણે પહેલામાં આપણે ઓપ્શનમાં ટીક માર્ક કરતા ભૂલી ગયા છીએ. તો તે આ કોમ્પિટિશનમાં ભાગ લેવાનો છે. તો ઇઝ ટુ ઓપ્શન આવશે મિત્રો. કેવો આવશે? ઇઝ ટુ. તો બીજી ખાલી જગ્યામાં છે આપણે કે સિન્સ પછી સમયગાળો છે તો પૂર્ણ વર્તમાન કાળ બને, હેસ કે વત્તા બિન વત્તા આઈજી, પણ આમાં આઈજી વાળું રૂપ કે છે ને મિત્રો, એટલે ચાલુ પૂર્ણ બનવાનો નથી, પૂર્ણ વર્તમાન કાળ બની જશે. તો પૂર્ણ વર્તમાન કાળ એટલે હેસ કે વત્તા ત્રીજું રૂપ બનશે મિત્રો, હેસ કે વત્તા ત્રીજું. તો ઇટ હેઝ બીન એ લોંગ ટાઈમ સિન્સ આઈ મેટ માય, જ્યારથી મારા મિત્રને મળ્યો એનો લાંબો સમય થઈ ગયો છે. તો મિત્રો ઇટ આરે તો હેવ હેવ આવે નહીં, એટલે તે કેન્સ બી ઓપ્શન કેન્સલ. તો આ બરાબર સિન્સ ને ફોર હોય બરાબર, ત્યારે અહીંયા હેડ બીન આવશે નહીં બરાબર. અહીંયા એક આગળનું વાક્ય કોઈ ભૂતકાળનું હોત તો આવવાની શક્યતા રહે, પણ અત્યારે આવશે નહીં. તો ઇટ ઇઝ અ લોંગ ટાઈમ કહી શકાય નહીં, કારણ કે સિન્સ ને ફોર હોય ત્યારે ચાલ બરાબર પૂર્ણ વર્તમાન કાળ અથવા ચાલુ પૂર્ણ જ બને. તો આપણો ઓપ્શન કેવો છે મિત્રો? ઇટ હેઝ બીન એ લોંગ ટાઈમ સિન્સ આઈ મેટ માય ફ્રેન્ડ. તો આપણો ઓપ્શન સી આવશે મિત્રો. કેવો છે? સી. તો સિન્સ અને ફોર છે તો ચાલુ પૂર્ણ બને અથવા તો પૂર્ણ, ત્યાં પૂર્ણ બનશે. ઇટ હેઝ બીન, ઇટ આર હેઝ બીન આવશે મિત્રો લોંગ ટાઈમ. તો ત્રીજી ખાલી જગ્યા જોઈએ મિત્રો આપણે, ત્રીજો એમસીક્યુ, વી શુડ વેલકમ ધોઝ હુ, ખાલી જગ્યા ટુ ધોઝ, કે આપણે એ લોકોનું સ્વાગત કરવું જોઈએ જેવો આપણે દરવાજે આવે છે, આપણે ઘરે આવે છે. તો મિત્રો આમાં નિયમ ખાલી એટલો જ યાદ રાખવાનો, હુ એટલે કોણ, ધોઝ એટલે એ લોકો. આપણે ક્યાં લોકોનું સ્વાગત કરવું જોઈએ? આપણે દરવાજે આવે. તો હુની પહેલાં જે પણ જે એકવચન હોય તે એકવચન પ્રમાણે, બહુવચન હોય બહુવચન પ્રમાણે. તો મિત્રો ધોઝ એટલે લોકો કેવા છે? ધોઝ એટલે લોકો, અને દરરોજની વાત છે. તો દરરોજની વાત હોય તો ધ્યેય છે લોકો. તો ધ્યારે કેવું રૂપ દરરોજ આવતા હોય તો જ્યારે પણ આવે એ સાદુ વર્તમાનકાળની ક્રિયા ગણાય, કે જે પણ આપણા ઘરે ગમે ત્યારે આવે તો ગમે ત્યારે આપણે દરવાજે સ્વાગત કરવું જોઈએ મિત્રો. તો હુની પહેલાં કરતા કોણ છે? ધોઝ એટલે તેવો, ધ્યેય છે. ધ્યે સાથે શું આવશે? સાદુ વર્તમાનકાળ કમ આવશે મિત્રો. શું આવશે? કે વી શુડ વેલકમ ધોઝ હુ કમ ટુ અવર ડોર્સ, કે જે આપણા દરવાજે આવે ને તેનું સ્વાગત કરવું જોઈએ. તો મિત્રો યાદ રાખો નિયમ,
હું પેલા જે પણ કોણ છે બહુવચન કરતા છે તો સાદો વર્તમાન કાળ છે, દરરોજ ક્યારેક ક્યારેક આવતા જોઈએ, એનું સ્વાગત કરવું જોઈએ આપણે. તો ધોષ એટલે કે ધ્યેય, ધ્યારે સાદો વર્તમાન કાળ મિત્ર શું હશે, મૂળ રૂપ હશે ધ્યેય પ્રમાણે. હું છે એ ધ્યેય ગણાય, ધોષ એટલે લોકો, તો લોકો તો દરરોજ ક્યારેક ક્યારેક આવતા જોઈએ. સાદો વર્તમાન કાળ શું થશે, ધોષ એટલે કે ધ્યેય લોકો, લોકો સાથે કયો હશે કમ ટુ અવર ડોર્સ. તો મિત્ર આપણો ઓપ્શન ક્યાં આવશે ત્રીજો, બરાબર કમ ઓપ્શન આવશે મિત્રો, સી વી શુડ વેલકમ ધોઝ હુ કમ ટુ અવર ડોર્સ. તો મિત્રો આપણે ચોથી ખાલી જગ્યા જોઈએ, હરિયે ઉતાવળ કરો, બરાબર ઉતાવળ કરો મિત્રો, શું કહે છે ઉતાવળ કરો તમે મિત્રો, થોડી સુગલીમાં ભૂલ છે. તો હરિયે હરિયે ઉતાવળ કરો મિત્રો, તો પ્લે ખાલી જગ્યા સ્ટાર્ટ, તો કેવા શું માગે છે, ઉતાવળ કરો એટલે પ્લે ચાલુ, પ્લે એટલે નાટક, રમત સમજવાની નથી મિત્રો, પ્લે એટલે નાટક થશે મિત્રો, રમત નહીં. અહીંયા પ્લે એટલે ત્રણ અર્થ થાય છે, પ્લે નાટક થાય છે, પ્લે એટલે રમવું થાય છે, પ્લે એટલે કોઈ વાજિંત્ર સંગીતના સાધનને વગાડવાનો પણ અર્થ થાય છે મિત્રો. તો પ્લે તો હજી ચાલુ થવાની તૈયારીમાં છે, બરાબર અહીંયા હેઝ બીન, અહીંયા બીન છે, બીજામાં પણ બીન છે, બરાબર તો બીન બીન પછી ક્યાં ક્યારે મૂળરૂપ તો આવે નહીં, એટલે બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા મિત્રો. હવે જૂતાળ કરો તો એનો મતલબ એવો થાય છે મિત્રો કે નાટક ચાલુ થવાની તૈયારીમાં છે, થઈ તો નથી, ભૂતકાળ છે તો એ આવશે નહીં, તો આપણો ભવિષ્યકાળ જેવો આવશે, ઈસ્ટુ એટલે ભવિષ્યકાળ દર્શાવે, ઈસ્ટુ પછી મૂળરૂપ આવે જ. તો હરી અપ ઉતાવળ કરો મિત્રો, તો પ્લે ઈસ ટુ સ્ટાર્ટ, તો ઉતાવળ કરો મિત્રો, પ્લે એટલે નાટક ચાલુ થવાની તૈયારીમાં જ છે, તો એ ને બી ઓપ્શનમાં બીન છે એટલે મૂળરૂપ આવે નહીં, ને ત્રીજામાં વસ્તુ ભૂતકાળ છે, આપણે હજી નાટક ચાલુ થાય બાકી જ, કારણ કે હરી ઉતાવળ કરવાની વાત કરી છે. તો ઈસ ટુ સ્ટાર્ટ ઉતાવળ કરો, નાટક ચાલુ થવાની તૈયારીમાં છે, તો આપણો ઓપ્શન ડી આવશે મિત્રો, ક્યાં આવશે મિત્રો ઓપ્શન ડી આવશે મિત્રો. તો પાંચમી પાંચમી એમસીક્યુ મિત્રો, ખાલી જગ્યા યુ પ્લીઝ બ્રિંગ મી એ બુક, તો મારા માટે બુક લાવજો, બ્રિંગ મી એ બુક મારા માટે. તો અહીંયા જ્યારે વાક્યમાં મિત્રો પ્લીઝ હોય ત્યારે વુડનો જ ઉપયોગ થાય, વિનંતી આપણે કોઈને કરીએ કે આ લઈ આવજો ને તે લઈ આવજો, એ વિનંતી હોય હંમેશા વુડને પ્રિફેર કરું, વુડ પસંદ કરું મિત્રો, બરાબર. વુડ ના હોય તો કુડ આવે, કુડ ના હોય તો વિલ આવે મિત્રો. અત્યારે આપણા વાક્યમાં ઓપ્શનમાં વુડ આપેલ છે તો વુડ યુ પ્લીઝ શું આવશે, પ્લીઝ હોય ત્યારે વુડ યુ પ્લીઝ જ આવે મિત્રો. તો વુડ ના હોય તો કુડ લેવું, કુડ ના હોય તો વિલ લેવું મિત્રો. તો વુડ યુ પ્લીઝ બ્રિંગ મી, આપણે કોઈને રિક્વેસ્ટ કરીએ ત્યારે હંમેશા વુડનો ઉપયોગ થાય છે, તો આપણો ઓપ્શન કેવો આવશે મિત્રો વુડ. તો મિત્રો ફરી એકવાર જોઈ લેજો કે આમાં પહેલી ખાલી જગ્યામાં ઓપ્શન કયો છે, ઇઝ ટુ ટેક પાર્ટ એટલે ભાગ લેવાનો છે, ભવિષ્યકાળ છે મિત્રો. બીજી ખાલી જગ્યામાં કયો છે ભાઈ, તો એ સિન્સ કે ફોર સાથે સમયગાળો છે એટલે પૂર્ણ વર્તમાન કાળ બનશે, તો ઇટ હેઝ બીન બી વોઝ અને બીન ત્રીજું રૂપ આપણે મળ્યા, તેને ઘણો બધો લાંબો સમય થઈ ગયો છે. તો આ ત્રીજી ખાલી જગ્યામાં કે વી શુડ વેલકમ ધોસ, આપણે લોકોનું સ્વાગત કરવું છે કે જેવો જેવો આપણે ઘરે આવે છે એટલે દરરોજ કે બે પાંચ દઈએ, તો આ હું કોના પ્રમાણે આવશે મિત્રો, કોના પ્રમાણે સેટ થાય, ધોષ એટલે લોકો, લોકો એટલે ધ્યેય પ્રમાણે મૂળરૂપ આવશે મિત્રો. ચોથી ખાલી જગ્યા છે કે હજી ઉતાવળ કરો એટલે ઉતાવળ કરો એટલે નાટક ચાલુ થવાની જ બાકી છે, ધોઈ તો નથી, તો બી બિન ને બિન પછી તો મૂળરૂપ આવશે નહીં, ને ભૂતકાળ તો થવાની નથી, બાકી છે ક્રિયા થવાની, એટલે ઇઝ ટુ સ્ટાર્ટ એટલે ચાલુ થવાની બાકી છે, ઇઝ ટુ સ્ટાર્ટ મિત્રો. તો જ્યારે યુ પ્લીઝ હોય તો વુડ યુ પ્લીઝ જ આવે મિત્રો, યાદ રાખો વુડ યુ પ્લીઝ આવશે મિત્રો. તો આપણે નેક્સ્ટ જોઈએ આપણે, તો મિત્રો આપણે છઠ્ઠું એમસીક્યુ જોઈએ, હી સેડ ધેટ એ ટેક્સ્ટ બુક ખાલી જગ્યા ટુ બ્રિંગ ફોર હિમ, તો મિત્રો અહીંયા જોડાણમાં ધેટ આવે એટલે કે થશે, તો આગળ સેડ એટલે ભૂતકાળ હોય તો આગળનું વાક્ય પૂર્ણ ભૂતકાળ બને, કેવો મિત્રો બને, ભૂતકાળ છે સેડ, સેડ સેનું ભૂતકાળ સેડ છે, તો ધેટ હોય તો હેડ વત્તા ત્રીજું બને, હેડ વત્તા ત્રીજું. પણ મિત્રો ધેટ પછી નવા વાક્યમાં ટેક્સ્ટ બુક ખાલી જગ્યા ટુ બ્રિંગ ફોર હિમ, તો તેના માટે ટેક્સ્ટ બુક લેવો ધેટ ફોર હિમ તેના માટે, પણ તેના માટે લેવો તો ધેટ પછી ક્રિયાનો કરનાર કોઈ નથી કે તે ભૂલી ગયો તેના માટે લેવાનું, કે તેણે કીધું કે ટેક્સ્ટ બુક લેવાનું તેના માટે ભૂલી ગયો, પણ કોણ ભૂલી ગયો, બરાબર. તો ક્રિયાનો ખાલી જગ્યા પહેલાં ક્રિયાનો કરનાર કોઈ નથી, ખાલી જગ્યા પહેલાં ખાલી આપણે શું છે મિત્રો ટેક્સ્ટ બુક, પણ ભૂલી જનાર કોઈ નથી. આ ધેટ પછી નવું વાક્ય છે, નવા વાક્યમાં જો ખાલી જગ્યા પછી આગળના વાક્યમાં ભૂલી જનાર કોઈ નથી તો મિત્રો કેવું બનશે, બરાબર પેસિવ વોઇસ બનશે, કેવું બનશે મિત્રો, સેડ હોય બરાબર જોડાણમાં ધેટ હોય તો હેડ વધતા ત્રીજું આવે, પણ ટેક્સ્ટ બુક બરાબર તેના માટે લેવાનું કોણ ભૂલી ગયો છે, તો આમાં કોઈ બહારનો વ્યક્તિ છે બાય કરીને લખેલ નથી, એટલે મિત્રો બરાબર ભૂતકાળ છે તો અહીં પૂર્ણ ભૂતકાળ આવશે, હેડ વધતા ત્રીજું,
રેડ વત્તા ત્રીજું પણ ટેક્સ્ટબુક ભૂલી જનાર અહીંયા ખાલી જગ્યા પહેલાં આપેલ નથી ખાલી ટેક્સ્ટબુક લખેલ છે એટલે મિત્રો પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ વત્તા ત્રીજું તો પેસિવ કરો ખાલી માત્ર આપણે બિન મૂકવું પડશે તો હી સેડ ધેટ એ ટેક્સ્ટબુક હેડ બીન ફોરગોટન ટુ બ્રિંગ ફોર હિમ બરાબર તો અહીંયા ખાલી જગ્યા પહેલાં ક્રિયાનો કરનાર નથી ભૂલી જનાર વાક્ય અહીંથી ધેટથી નવું વાક્ય ચાલુ થાય છે તો મિત્રો પૂર્ણ ભૂતકાળમાં પેસિવ કરવું હોય તો વચ્ચે બિન નાખી દેવાનું તો આપણે ઓપ્શન થશે ડી ઓપ્શન થશે મિત્રો કેવો આવશે હેડ બીન ફોરગોટન તો યાદ રાખો મિત્રો સેટ ભૂતકાળ છે જોડાણમાં ધેટ હોય તો બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળ બને પણ ખાલી જગ્યા પહેલાં ભૂલી જનાર કોઈ છે ને એટલે ભૂતકાળમાં પેસી હોય છે પૂર્ણ ભૂતકાળમાં તો હેડ બીન ત્રીજું રૂપ ફોરગોટન તેના પછી નેક્સ્ટ જોઈએ આપણે એમ શીખી મિત્રો આ એક ખાલી જગ્યા પ્લે ફૂટબોલ ઇન માય સ્કૂલ ડેઝ તો હું મિત્રો મારા સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો હતો તો મિત્રો શું કહેવાનું ભૂતકાળમાં ઇન માય સ્કૂલ ડેઝ સ્કૂલના દિવસોમાં ભૂતકાળ અત્યારે મોટો થઈ ગયો છે મેરેજ થઈ ગયા છે અત્યારે ફૂટબોલ રમતો નથી તો સ્કૂલના દિવસોમાં રમતો હોય તો ભૂતકાળની ટેવ છે મિત્રો શું છે મિત્રો ભૂતકાળની ટેવ દર્શાવેલ છે જ્યારે મિત્રો ખાલી જગ્યા પછી મૂળ રૂપ હોય ભૂતકાળની ટેવ ઇન માય સ્કૂલ ડેઝ અત્યારે રમતો નથી અત્યારે મોટો થઈ ગયો છે તો ભૂતકાળની ટેવ હોય ખાલી જગ્યા પછી મૂળ રૂપ હોય તો મિત્રો હંમેશા યુડ ટુ એટલે ભૂતકાળની ટેવ દર્શાવે યુડ ટુ તો આ યુડ ટુ પ્લે ફૂટબોલ ઇન માય સ્કૂલ ડેઝ હું મારા સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો તો મિત્રો જ્યારે ભૂતકાળની ટેવ હોય તો યુડ ટુ વત્તા મૂળરૂપ આવશે તો યુડ ટુ પ્લે થશે મિત્રો ભૂતકાળની ટેવ હોય તો યાદ રાખો યુડ ટુ વત્તા મૂળરૂપ આવશે તો મિત્રો શું થશે આપણો ઓપ્શન ડી અસી થશે મિત્રો કેવું થશે યુડ ટુ પ્લે તો આઈ યુઝડ ટુ પ્લે ફૂટબોલ ઇન માય સ્કૂલ ડેઝ હું સ્કૂલના દિવસોમાં ફૂટબોલ રમતો અત્યારે રમતો નથી ભૂતકાળની ટેવ એટલે યુઝડ ટુ મૂળરૂપ તો આઠમો ઓપ્શન જોવો મિત્રો આઠમો તો આ એક ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ ઓન સન્ડેઝ તો હવે મિત્રો ઉપરની ખાલી જગ્યાને અનુસંધાનમાં જ છે ખાલી જગ્યા એમાં ભૂતકાળની ટેવ હતી તો ખાલી જગ્યા પછી યુઝડ ટુ પછી મૂળરૂપ આવ્યું હતું અત્યારે ક્રિયા ચાલુ નહીં ભૂતકાળમાં જતી તો યુઝડ ટુ પછી મૂળરૂપ તો અહીંયા શું આવશે મિત્રો આ એક ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ ઓન સન્ડેઝ હવે ઓન સન્ડેઝ કહેલું છે મિત્રો હું લખું સન્ડેઝ એટલે દર રવિવાર જો એસ આપણે ના લગાડ્યું હોત ને તો ઓન એવરી સન્ડે લખત હું લખત એકવચન લખત ઓન એવરી સન્ડે પણ આપણે પાછળ એસ લગાડી દીધું એટલે દર રવિવાર થઈ ગયું સાદો વર્તમાનકાળ થઈ ગયો મિત્રો કયો થઈ ગયો સાદો તો આ દરરોજની ટેવ છે દર રવિવારની ટેવ છે કે હું દર રવિવાર ટૂંકમાં ઓન સન્ડેસ એટલે દર રવિવાર ઓન સન્ડેસ બહુવચન છે એટલે કે દર રવિવારે ક્રિકેટ રમે છે તો દર રવિવારે ક્રિકેટ રમવાની ટેવ છે મિત્રો કયો છે દર રવિવારે ક્રિકેટ રમવાની ટેવ છે તો મિત્રો એમાં શું થશે ઓપ્શન સી આવશે કે આપણે દરરોજની ટેવ હોય તેના માટે આપણે એમિઝાર વધતા યુડ ટુ વધતા આઈએનજી વપરાય કયું વપરાય મિત્રો એમિઝાર વધતા યુડ ટુ વધતા આઈએનજી વપરાશે તો મિત્રો વર્તમાનની ટેવ હોય તો મિત્રો વર્તમાનની ટેવ હોય તો શું થશે એમિઝાર વધતા યુડ ટુ વધતા આઈએનજી રૂપ યાદ રાખો મિત્રો તો ઓપ્શન આપણો સી બનશે તો આ દર રવિવારે ક્રિકેટ રમે છો તો દર રવિવારની ટેવ થઈ મિત્રો બરાબર દર રવિવારની તો અહીં સાદો તો બને પણ તો આયર પ્લે હોય શું આવશે આઈ પ્લે ક્રિકેટ ઓન સન્ડે પણ આપણે ખાલી જગ્યા પછી આઈએનજી રૂપ મૂકેલ છે કે એટલે કે આ દર રવિવારની ટેવ છે જો બરાબર વર્તમાનકાળમાં ટેવ આપણી હોય તો શું આવશે એમિઝાર વધતા યુડ ટુ વધતા આઈએનજી રૂપ આવશે એટલે આપણો ઓપ્શન થશે આઈ એમ યુડ ટુ પ્લેઇંગ ક્રિકેટ ઓન સન્ડે સો હવે એના પછીની નેક્સ્ટ તરફ ખાલી જગ્યા આપણે જોઈએ મિત્રો એવરીવન ખાલી જગ્યા ટુ રિમૂવ હિઝ શૂઝ આઉટસાઇડ ધ ટેમ્પલ તો મિત્રો કહેવા એવું માગે છે કે દરેકે તેના બૂટ ચપ્પલ ઉતારવા પડે મંદિરની બહાર ઉતારવા જ પડે તો મિત્રો આ એક જાતની ફરજિયાત ક્રિયા થઈ ગઈ છે મિત્રો કેવી થઈ ગઈ મસ્ટ ટાઈપની જાણે ટુ ના હોત ને ટુ તો મસ્ટ એવરીવન મસ્ટ રિમૂવ કે મંદિરમાં તો કોઈ જોડા પહેરીને તો આવા જ ના દે જાય તો પણ બહાર કાઢે એટલે ફરજિયાત થઈ ગયું અથવા તો આપણે શરમથી પાછું આવવું પડે તો મિત્રો એવરીવન સેમાં ગણાય હી કે સીમાં ગણાય તો એની અહીંયા આપણે ભવિષ્યકાળ જેવું પણ છે ને ભારદર્શક પણ છે ટુ છે એટલે મસ્ટ એવું ના આવે પણ અહીંયા હેસ ટુ ને એવું ટુ એટલે કરવું પડે એમ જ છે આમ કામ આ બે ચોક્કસ છે ભાર દેવાનો છે હેસ ટુ અને એવું ટુ ભવિષ્યકાળ છે તો આ બધા ભવિષ્યકાળ જ છે અહીંયા અત્યારે ટુ હોય તો હેવ ટુ હેસ ટુ ઇસ ટુ આર ટુ બધા ભવિષ્યકાળ દર્શાવે છે મિત્રો ક્યાં દર્શાવે છે ભવિષ્યકાળ પણ એમાં એવરી વન હી કે સીમાં આવે તો હી કે સી વાળા કેટલા છે મિત્રો આપણી પાસે બી અને સી છે પણ એમાં હેસ ટુ એટલે ચોક્કસ ફરજિયાત મસ્ટ જ્યારે ક્રિયા વાપરવી હોય તો હેસ ટુ હેવનો ઉપયોગ થાય છે એવરી વન સેમાં આવશે મિત્રો ઈમાં તો એવરી વન હેસ ટુ આવશે મિત્રો ભારદર્શક શું આવશે મિત્રો એવરીવન હેઝ ટુ ફરજિયાત 100% કે દરેકે તેના જોડા ઉતારવા પડે છે આઉટસાઇડ ધ ટેમ્પલ મંદિરની બહાર તો એવરીવન હેઝ ટુ રિમૂવ હિઝ શૂઝ તેને દરેકે જોડા ઉતાર ટૂંકમાં મિત્રો આ મસ્ટ જેવી ક્રિયા છે હેઝ ટુ ને હેવ ટુ આવે
બરાબર, ટુ હોય એટલે યસ ટુ થશે, એવરી વન છે એટલે યસ ટુ રિમૂવ. તો નેક્સ્ટ મિત્રો આપણે દસમી ખાલી જગ્યા જોઈએ. આઈ ખાલી જગ્યા રાધર ગો ફોર અ વોક ધેન સ્લીપ એટ હોમ. તો શું કહેવા માંગે છે મિત્રો, તું ફરવા જવાનું પસંદ કરીશ કોના કરતા, ધેન સ્લીપ એટ હોમ. તો મિત્રો કેવું કહેવા માંગે છે કે હું ઘરે સુવા કરતા ફરવા જવાનું વધારે પસંદ કરીશ. તો જ્યારે મિત્રો ખાલી જગ્યા પછી રાધર શબ્દ આવે ત્યારે હંમેશા વુડનો ઉપયોગ કરવો, વુડ રાધર ભેગું જ વપરાય છે, યાદ રાખજો મિત્રો. આઈ વુડ રાધર ગો ફોર વોક ધેન સ્લીપ એટ હોમ. ઘરે સુવા કરતા પસંદ કરીશ, શું પસંદ કરીશ, તારા ફરવા જવાનું. તો રાતર એટલે વુડનો જ ઉપયોગ કરો મિત્રો, કેવો ઉપયોગ કરવો, વુડનો. તો આઈ વુડ રાતર, તો રાતર યાદ રાખો તો આવશે વુડ રાતર મિત્રો. પછી એના પછીની નેક્સ્ટ સ્ટેપ આઈ ખાલી જગ્યા ઇન ટાઈમ. તો બરાબર, તો સમયસર, તો મારી સમયસર અપેક્ષા રાખવા મિત્રો. તો મિત્રો અહીં પહેલો ઓપ્શનમાં છે એક્સપેક્ટેડ, એટલે કે મેં અપેક્ષા રાખી સમયસર, એવું કંઈ વાક્યમાં કંઈ મિનિંગ નીકળતો નથી, ભૂતકાળ છે. તો મેં સમયસર અપેક્ષા રાખી, અર્થ ના નીકળે. તો એના પછી આપણે જોઈએ કે આઈ એમ એક્સપેક્ટિંગ ઇન ટાઈમ, હું સમયસર અપેક્ષા રાખી રહ્યો છું, એનો પણ કંઈ મિનિંગ નીકળશે નહીં, હું શેની પણ અપેક્ષા રાખી રહ્યો છું, કોઈ મિનિંગ થતો નથી. આ યાર તો ઇઝ આવે નહીં મિત્રો, ઇઝ એક્સપેક્ટેડ, એટલે સી ઓપ્શન તો કેન્સલ થઈ ગયો. ને એ ને બી પણ થઈ ગયા કે અપેક્ષા મેં સમયસર રાખી કે હું અપેક્ષા રાખી રહ્યો છું, પણ શેની કંઈ આવતું નથી જવાબ. તો મિત્રો હવે ડી ઓપ્શન જોઈએ તો પેસિવ હોય છે મિત્રો. કયો છે ડી ઓપ્શન આપણો? આ ડી ઓપ્શન અહીં લખે છે નીચે મિત્રો કે આઈ ખાલી જગ્યા ઇન ટાઈમ. તો એવું કહેવા માંગે છે પેસિવ હોય છે, મારી સમયસર વોઝ વેર, ભૂતકાળમાં પેસિવ હોય હોય તો વોઝ વેર વધતા ત્રીજું બને. તો મારી સમયસર અપેક્ષા ક્યાંય, ચીફ ગેસ્ટ તરીકે દાખલે કોઈ વ્યક્તિ હું કે કોઈ ગયો હોય ક્યાંય બહાર, તો આપણે એમ કહીએ કે મારી ત્યાં પહોંચવાની સમયસર અપેક્ષા રાખવા માંગી મિત્રો. કેવી? સામેવાળા લોકો દ્વારા. આમાં બાય કરીને લખેલ નથી મિત્રો. આઈ ખાલી જગ્યા બરાબર વોઝ એક્સપેક્ટેડ ઇન ટાઈમ બાય ધ પીપલ, કે સામાવાળા લોકો દ્વારા મારી સમયસર અપેક્ષા રાખે પહોંચવાની, તો એવું કહે છે મિત્રો. એટલે આ ખાલી જગ્યા છે અગિયારમી પેસિવ વોઇસ છે, તો ભૂતકાળમાં પેસિવ વોઇસ છે મિત્રો. કેવી છે? અથવા તો બરાબર એમ એક્સપેક્ટેડ હોત તો આવત, પણ આમાં એમ એક્સપેક્ટ એમ વધતા ત્રીજું રૂપ છે નહીં, એટલે વોઝ વધતા ત્રીજું આવશે, કે એમ પેસિવ વોઇસ થશે મિત્રો. કેવું થશે? કે મારી ત્યાં જ્યાં પહોંચવાનું હતો ત્યાં સામેવાળા લોકો દ્વારા વોઝ એક્સપેક્ટેડ ઇન ટાઈમ, તો મારી સમયસર ત્યાં પહોંચવાની અપેક્ષા રાખવામાં આવી. મિત્રો આપણું વાક્ય પેસિવ હોય છે, વોઝ એક્સપેક્ટેડ આવશે, ક્યાંય જવાનું હોય વ્યક્તિ આવી હોય તો ત્યાં તેને પહોંચવાની બીજા ભાઈ એટલે બીજા લોકો દ્વારા અપેક્ષા રાખી, પેસિવ હોય છે ભૂતકાળના. ઓપ્શન આવશે આપણો ડી મિત્રો. બારમી ખાલી જગ્યા ડુ યુ લાઈક યોર રૂમ ખાલી જગ્યા બાય સ્વીપર. તો જ્યારે તમને તમારો રૂમ વાળવાનું ગમે છે, સ્વીપર એટલે કે વાળનાર દ્વારા તમારો રૂમ વાળવો ગમે છે તમને, તો મિત્રો ટૂંકો નિયમ છે કે લાઈક પછી હંમેશા ટુ વાર રૂપ આવે. કેવું આવે? એમાં ટુ ક્લીન આવે. પણ મિત્રો એમ પાછું પેસિવ વોઇસ છે, તો વાળવાની વાત છે, ક્લીન કરવાની વાત છે, કોના દ્વારા? સ્વીપર દ્વારા. લાઈક પછી હંમેશા ટુ વાર રૂપ આવે કે મિત્રો કેવું આવશે? ટુ વાળું રૂપ. તો ટુ વાળું રૂપ આવે, પણ એમાં પેસિવ વોઇસ હોય તો ટુ વાળાને શું કરવાનું મિત્રો? તો ટુ પછી બી બી કરીને ત્રીજું રૂપ કરવાનું, ક્લીન શું કરવાનું? લાઈક પછી તો ટુ વાળો, ટુ ક્લીન આવે. શું મિત્રો? ટુ ક્લીન. તો ટુ ક્લીન આવ્યા પછી ટુ પછી બી મૂકીને ત્રીજું રૂપ કરવાનું, ક્લીન પેસિવ વોઇસ. તો લાઈક પછી તો શું આવે? ટુ ક્લીન આવે, પણ પેસિવ છે બીજા દ્વારા વાળવાની વાત છે. પેસિવ તો પેસિવ કરવું હોય તો ટુ વાળાનું, ટુ વાળા રૂપનું પેસિવ કરવું હોય તો ટુ બી વત્તા ત્રીજું રૂપ થશે. તો ડુ યુ લાઈક યોર રૂમ ટુ બી ક્લીન બાય સ્વીપર. તો શું તમને તમારો રૂમ સ્વીપર દ્વારા રડે એવું ગમે છે? તો આપણો ઓપ્શન કયો થશે? ટુ બી ક્લીન આવશે મિત્રો. ટુ બી ક્લીન લાઈક છે એટલે ટુ વાળું રૂપ આવશે, ટુ ક્લીન આવશે, પણ પેસિવ છે બાય કરીને એટલે ટુ ક્લીન નહીં આવે, તો ટુ બી ક્લીન આવશે મિત્રો. ત્યારે બી ખાલી જગ્યા જોઈએ. રોહન વોઝ ખાલી જગ્યા ટીલ ડેથ બાય ધ ડિકોયર્સ. તો રોહનને મૃત્યુ સુધી ડાકુએ લટકાડી રાખ્યો. રોહનને મૃત્યુ સુધી ડાકુએ કોના દ્વારા? બાય ધ ડિકોયર્સ, કે એને જ્યાં સુધી મૃત્યુ ના થાય, ડેથ ના થાય, ત્યાં સુધી અટકાવી રાખ્યો. તો મિત્રો આમાં નિયમ છે હેંગ, તો એ ચેન્જ હેંગ એટલે લટકાવવું થાય. તો હેંગના બે મિનિંગ થાય છે, એક તો કપડાં આપણે ખીટીએ લટકાવીએ, ફ્રૂટ લટકાવીએ દુકાનમાં શોપમાં, તેના માટે હેંગ વપરાય છે, એચએનજી ને ફાંસી પણ એચએનજી હેંગ જ વપરાય છે. પણ મિત્રો તો બરાબર કપડાં લટકાડવાના હોય, કપડાં કે ફ્રૂટ લટકાડવાની, તેની માટે હેંગનું એચયુએનજી હંગ થાય, બીજું ત્રીજું આવે. કયું મિત્રો? એચયુએનજી. પણ અહીં તો વ્યક્તિને ફાંસી લટકાડવાની વાત છે, તો મિત્રો એચયુએનજી નહીં બને, તો હેંગનું કયું બનશે? ઈડીવાર રૂપ આવશે. જ્યારે મિત્રો યાદ રાખો ફાંસી લટકાડવાની વાત હોય ત્યારે એચએનજી ઈડી હેંગ હેંગનું થશે, ઈડીવારું આવશે. બે રૂપ થાય, એક તો હેંગ હેંગ્ડ હેંગ્ડ થાય, અને જો કપડાં લટકાડવા તો હેંગ હંગ હંગ થાય.
તો મિત્રો અહીં મૃત્યુની વાત છે એટલે શું થાય, શું આવશે, હેંગ આવશે, ઈડીવા રૂપ આવશે. યાદ રાખો ફાંસીની જયારે વાત હોય ત્યારે હેંગ એચએનજીઈડી વપરાય, કપડાની એની વાત હોય તો એચએનજી વપરાય મિત્રો, અહીં આવશે હેંગ આવશે મિત્રો. ફાંસીની વાત હોય ત્યારે હેંગનું બીજું ત્રીજું ઈડી વાળું બનશે, એટલે પેસિવ છે એટલે હેંગનું ત્રીજું રૂપ આવશે હેંગ હેંગ હેંગ. બરાબર મિત્રો, ફાંસીની વાત હોય ખાસ યાદ રાખજો હેંગ ઈડી વાળું આવશે, ને જ્યારે ફ્રૂટ કે કપડાં લટકાડો હોય તો એચયુએનજી હોંગ હોંગ આવશે એટલે બી આવે. અહીંયા આપણે ઓપ્શન ફાંસીની વાત છે એટલે એચએએનજીડી ત્રીજું રૂપ આવશે એચ હેંગ હેંગ. તો નેક્સ્ટ તો મિત્રો ચૌદમી આપણે ખાલી જગ્યા જોઈએ છે, ઈટ ખાલી જગ્યા ધેટ યુ આર ઓન ધ રાઈટ પાથ. તો અમે એવું કહેવા માંગે છે કે ધેટ પહેલાં એક નવું એક વાક્ય છે ને ધેટ પછી બે વાક્ય છે બીજું, તો અમને જાણવા મળ્યું કે તમે સાચા રસ્તા પર છો, જાણવા મળ્યું છે. એ પછી એટલે મિત્રો પૂર્ણ વર્તમાન કાળ બને, કયો બનશે મિત્રો પૂર્ણ. તો પૂર્ણ વર્તમાન કાળનો આપણે ભાગ ઓપ્શન એક જ છે સી છે. ને ઈટ એટલે તે વસ્તુ, ઈટ એટલે હું તે વસ્તુ જાણવા કોને, ધેટ પહેલાં એક નવું વાક્ય છે એમાં ક્રિયાનો કરનાર કોણ નથી, જાણનાર કોઈ વ્યક્તિ હાજર નથી. તો અમને ટૂંકમાં તે જાણવામાં એવું છે કે તમે સાચા રસ્તા પર, કોને ખાલી ધેટ પહેલાં એક વાક્યમાં ખાલી જગ્યા ઈટ એટલે તે વસ્તુ છે આપણે કોને જાણવામાં આવી એમ લખેલ નથી મિત્રો. બીજા વાક્યમાં તમે સાચા રસ્તા પર છો, તમે સાચા રસ્તા પર વાત કોને જાણી છે, ઈટ એટલે તે વસ્તુ જાણી પણ કોને જાણી ખબર નથી. તો તે જાણવામાં આવ્યું છે લંટ એટલે કે તમે સાચા રસ્તા પર છો. તો મિત્રો પૂર્ણ વર્તમાન કાળ થશે કારણ કે બીજા વાક્યમાં તમે રસ્તા સાચા વર્તમાન કાળ છે. આગળ કયું છે, અમને જાણવામાં આવ્યું છે. જો એક્ટિવ હોત તો અહીંયા વી લખો મિત્રો કે વી હેવ લર્ન્ટ, મને મિત્રો વી હેવ લર્ન્ટ અમને જાણવામાં આવ્યું તમે, તો અહીં વી નો ઉપયોગ કરેલ નથી, ખાલી કે ઈટ એટલે તે વસ્તુ જાણવામાં આવી છે. પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ એટલે કેવું બનશે મિત્રો, એસકે વત્તા ત્રીજું રૂપ બનશે. તો ઈટ હેઝ બીન લર્ન્ટ એવું જાણવામાં આવ્યું છે કે તમે સાચા રસ્તા પર છો. તો લર્ન્સ લખીએ તો દરજ પેસિવ તો થતું નથી મિત્રો, પેલા આ એ એક્ટિવ વોઇસનો છે, આ ભૂતકાળ છે તો ઈ પેસિવ બરાબર પેસિવ તો થતું નથી. ડી પણ કેવું છે ભૂતકાળ છે, બી પણ ભૂતકાળ છે ને એ વર્તમાન કાળ છે, પણ મિત્રો અહીં પેસિવ વોઇસની વાત છે, તે જાણો પણ કોને જાણવામાં આવ્યું છે ખબર નથી, એટલે પેસિવ એટલે પૂર્ણ વર્તમાન કાળ અહીં થશે. તો ઇટ હેઝ બીન લર્ન ધેટ યુ આર ઓન ધ રાઈટ પાથ, કે તમે તમે સાચા રસ્તા પર તે જાણવામાં આવ્યું છે. અહીં હોત તો ધેટની પહેલાં બાયસ કે હોત મિત્રો, એટલે પેસિવ વોઇસ છે એટલે હેઝ બીન લર્ન એટલે આપણો ઓપ્શન સી આવશે મિત્રો. તો પંદરમાં આવશે મિત્રો સી ડીડ નોટ સીંગ સો, ખાલી જગ્યા એઝ હર ફ્રેન્ડ. તો મિત્રો આપણે અહીં પોઝિટિવ ડિગ્રી છે સો એસની વચ્ચે, વાક્ય નકાર છે, નકાર હોય તો આપણે વિશેષણ ક્યાં કેની વચ્ચે મૂકશું મિત્રો, સો એસની વચ્ચે મૂકશું. મિત્રો પોઝિટિવ ડિગ્રી છે કે તેણી તેણીની મિત્ર જેટલી સારું ગાતી નથી, પણ મિત્રો આમાં નોટ છે એટલે આપણે વિશેષણ મૂકશું, મૂળરૂપ આવશે સો ને એજની વચ્ચે. તો મૂળરૂપ આવે તો મૂળરૂપ હોય તો મૂળરૂપ આપણી પાસે બે છે, ગુડ અને વેલ. તો બેટર ને બેસ્ટ તો કમ્પેરેટિવ છે, બેટર ને બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી છે, સી ને ડી તો ઓપ્શન આવવાના નથી. તો આપણે બે ઓપ્શનમાં વિચાર કરીએ તો અહીં ગાવાની ક્રિયા છે, તો આપણી ક્રિયા વિશેષણ લેવાનું છે કે કોઈ સારું ગાતું હોય, સારું રમતું હોય, સારું લખતું હોય, સારું બોલતું હોય તો વેલ આવે. મૂળરૂપ કયું છે, ક્રિયાની વિશેષતા કઈ છે, ગાવાનું, ખાવાનું, રમવાનું, તો લખવાનું સારું કંઈ કરતા હોય તો એના માટે વેલ વપરાય. કોઈ વસ્તુને આપણે વખાણ કરીએ કે ગુડ બોય, ગુડ ગર્લ, ગુડ બુક, બરાબર ગુડ હાઉસ, બરાબર ગુડ બેટ, બરાબર ગુડ બોલ, કોઈ વસ્તુની આપણે વિશેષતા કહીએ, વખાણ કરાય સારું કહેવાય તો ગુડ આવે વસ્તુની. પણ અહીંયા તો ગાવાની વાત છે એટલે ક્રિયા વિશેષણ છે મિત્રો. તો બરાબર ગાવાની વાત હોય તો શું આવશે મિત્રો, વેલ આવશે. તો પોઝિટિવ ડિગ્રીમાં બે છે, એક તો ક્રિયાની વિશેષતા કઈ છે, વેલ છે. વેલ એટલે આપણે કોઈ પણ સારું રમ્યું તો વેલ પ્લેટ કહેવાય મિત્રો. કેવું કહેવાય, વેલ પ્લેટ કહેવાય. પણ બેટ કેવું છે તો સારું, તો ગુડ બેટ કહેવાય. તો બરાબર, તો દડો કેવો છે કે ગુડ બોલ, બરાબર. તો આપણે સિંગલ ગાવાની ક્રિયા સારી છે તો સોયની વચ્ચે મૂળ આવશે મિત્રો, તો ક્રિયા વિશેષણ આવશે એટલે કે એડવર્બ કહેવાય ઇંગ્લિશમાં. એને કેવું ગાય, કેવું ગાતી નથી તો સારું, વેલ. તો સોળમી ખાલી જગ્યા જોઈએ મિત્રો આપણે કે ધ ડોગ્સ બાર્ક ઇઝ ખાલી જગ્યા ધેન ઇટ્સ બાઇટ. તો મિત્રો આમાં પે ઉપર આપણે પોઝિટિવ ડિગ્રી જોઈ, તો આમાં આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈ. એમાં ધેન છે તો ધેનની પહેલાં બીજું રૂપ આવે. આમાં કેમ સો અને એચની વચ્ચે મૂળરૂપ આવ્યું હતું, ક્રિયા હતી, ક્રિયાપદ હતું એટલે એનું ક્રિયા વિશેષણ આવ્યું હતું વેલ. વસ્તુની વિશેષતા ગુડ હતી પણ અહીં ક્રિયાની વિશેષતા વેલ આવ્યું. તો મિત્રો અહીંયા આપણે સોળમી ખાલી જગ્યામાં ધેન પહેલાં બરાબર કૂતરાનું ભસવું તેના બાઇટ એટલે બટકા ભરવા કરતાં વધારે ખરાબ છે એવો મિનિંગ છે. તો ધેન એટલે બીજું રૂપ, બેડનું કયું થશે, બેડ વર્ષ અને વર્ષ ત્રણ રૂપ થાય. આવું બેડનું કંઈ બેડ રૂપ છે નહીં મિત્રો. તો આપણે ધેન પહેલાં કેટલાક રૂપ લખવાનું કમ્પેરેટિવ એટલે બીજું, તો બેડ વર્ષ આવશે મિત્રો. કયું હશે,
dog's bark is worse than its bite. તો કૂતરાનું ભસવું તેના બટકું ભરવા કરતા વધારે ખરાબ છે. તો ધેન વર્લ કમ્પ્રે ડિગ્રીમાં બીજું બેડનું વર્ષ આવશે મિત્રો. કયો આવશે? સુપરલેટિવ હોય તો વર્ષ આવે, તમારે ધ વધતો હોય એમાં થાય, ધ્વનિ પદ ખાલી જગ્યા તો વર્ષ આવે, પણ અહીં ધેન છે એટલે કયું રૂપ આવશે? બેડ વર્ષ આવશે મિત્રો. કયો આવશે? 17માં જોઈએ મિત્રો, ક્વેશ્ચન ટેગ ની ખાલી જગ્યા છે કે નાઈધર ઓફ અસ વોઝ ગિલ્ટી, તમારામાંથી અમારામાં બંનેમાંથી કોઈ ગુનેગાર નહોતો મિત્રો. તો ક્વેશ્ચન ટેગ નો શું નિયમ છે મિત્રો? વાક્ય હકાર હોય તો નકાર, નકાર હોય તો હકાર આવે. પણ વાક્યમાં પહેલેથી જ આપણી નાઈધર, નાઈધર ની અંદર ના પાડી દીધી, બેમાંથી કોઈ ગુનેગાર નાઈધર ની અંદર નોટ તો છે. તો મિત્રો આપણે સહાયકારક ક્રિયા બધું હોય તો વોઝ પછી નોટ કેવું દર્શાવવું પડે, હકાર હોય તો નકાર કરવું પડે, નકાર હોય તો હકાર કરવું પડે. પણ મિત્રો આ વાક્ય પહેલેથી નકાર છે, નાઈધર ની અંદર નોટ આવેલો છે, તો વોઝ પછી નોટ મૂકવાનું નથી. તો વોઝ નોટ ને અસ નું કરવાનું છે, કરતા વી કરવાનું છે. વોઝ નોટ નથી મૂકવાનું, નાઈધર છે, વોઝ વી થાય મિત્રો. સાચો આન્સર નું થાય વોઝ વી થાય. પણ મિત્રો અહીંયા વોઝ, વોઝ પછી અસ નું કરતા કરીએ, કર્મ ઉપરથી કરતા, તો વોઝ વી થાય મિત્રો, સી ઓપ્શનમાં વોઝ વી. પણ વી સાથે બરાબર ક્યારે વોઝ વપરાય નહીં, કારણ કે વી આપણે ખબર છે કે આ યાર વોઝ આવે તો વી સાથે તો વેર જ આવે મિત્રો. તો વોઝ અસનું થશે વી. પણ મિત્રો વોઝ અસ એટલે કે વી થશે, તો વી યારે વોઝનું આપણે બદલાવવું પડશે, તો વોઝનું શું કરવું પડે? વેર વી. તો નાઈધર ઓફ અસ વોઝ ગિલ્ટી, અમે બેમાંથી ગુના, તો વેર વી થશે મિત્રો. શું થશે? ટૂંકમાં વોઝ વી થતું હતું, પણ વી પ્રમાણે આપણે વોઝનું વેર કરવું પડે મિત્રો. નેક્સ્ટ, તો મિત્રો આપણે 18 એમસીક્યુ જોઈએ. તો ધ ટીચર ખાલી જગ્યા ધ સ્ટુડન્ટ્સ ટુ કોપી ધ આન્સર. તો ટીચરે સ્ટુડન્ટને કીધું કે ભાઈ જાઓ કોપી કરી લે. આ ગાંધીજીની વાત છે મિત્રો. શેની વાત છે? ગાંધીજીની. મોહનને કોપી કરવાનું કીધું હતું, પણ મોહને ના પાડી, ઓનેસ્ટ મેન હતો મોહન. તો ટીચર, હવે વાક્ય મિત્ર કહું છે, ટીચર કહે છે સ્ટુડન્ટ સાંભળે છે. વાક્ય છે આજ્ઞાત વાક્ય. અહીંથી વાક્ય ડાયરેક્ટ સ્પીચ હોય તેમાં જોડેલું છે, એટલે ઇન્ડિયા સ્પીચ અહીં ટુ થી. જ્યારે વાક્ય એમ ખાલી વાક્ય કહેલું છે મિત્રો, કોપી ધ આન્સર. ટીચર શું કીધું હતું સ્ટુડન્ટ? કોપી ધ આન્સર. ઇન્ડિયા સ્પીચમાં જોડાઈને કોપી ક્રિયાપદ હોય મૂળરૂપ, તો ટુ જોડાઈ ગયું છે. ટુ તો ઇન્ડિયા સ્પીચ છે, આજ્ઞાત વાક્ય છે, ટુ થી જોડાયેલું છે. તો જ્યારે આજ્ઞાત વાક્યમાં ટુ થી જોડાયેલું હોય બરાબર, ટીચર કહે છે સ્ટુડન્ટ સાંભળે છે, કોપી કરવાનું કહે છે ક્રિયાપદ ને ટુ ઇન્ડિયા સ્પીચમાં ટુ થી જોડેલું છે. તો મિત્રો હંમેશા આ સ્થળ જ આવે. કેવું આવશે? ધ ટીચર આસ્ક્ડ ધ સ્ટુડન્ટ ટુ કોપી ધ આન્સર. તો આ સેડ છે બરાબર, સેડ છે, તેમાં ક્રિયાપદમાં ટુ આવે નહીં મિત્રો. પછી આ વાક્ય તો ભૂતકાળમાં જોઈએ, એટલે તો ટીચર આવે જે વર્તમાન કાળમાં, તો ટેલ્સ આવે ટીચર આવે, તો અહીંયા ટેલ જ લખ્યું, એટલે એસી ત્યારે એસકી, તો એ તો આવે નહીં. તો ટીચર કોલ્ડ એટલે બોલાય નહીં સ્ટુડન્ટ, આવો કોપી કરો, એવું વાક્ય હોઈ શકે નહીં. ડી તો વર્તમાન કાળ હોય તો ટેલ્સ આવું જોઈએ, તો સી પણ આવશે નહીં. તો સાંભળ કરતા ટીચર બોલે છે સ્ટુડન્ટ સાંભળે, તો એમાં સેડ પછી સેડ પર સેડ, તો ટીચર સેડ ધ સ્ટુડન્ટ એવું ક્યારે હોય નહીં, તો સેડ ટુ હોય નહીં મિત્ર સાંભળનાર, તો ટોલ્ડ થઈ જાય. તો ટીચર સેડ ધ સ્ટુડન્ટ એવું વાક્ય ક્યારે બને? બોલનાર ને સાંભળનાર વચ્ચે સેડ ક્યારે આવે નહીં. સેડ ટુ હોય એટલે એનું ટોલ્ડ થાય મિત્રો, એટલે સેડ પણ શક્ય નથી, કોલ્ડ એટલે બોલાવે નહીં, વર્તમાન કાળે તો ટેલ્સ આવવું જોઈએ એ પણ નથી. તો મિત્રો વહી ચૂક્યો આપણે આજ્ઞાત વાક્ય, તેમાં ઘણા આવે, આસ્ડ આવે, ટોલ્ડ આવે, પછી સજેસ્ટેડ આવે, ઓર્ડર આવે, રિક્વેસ્ટેડ આવે. તો અહીં મિત્રો આપણો ઓપ્શન કયો થશે? આસ્ડ આવશે મિત્રો. કયો આવશે? આસ્ડ આવશે. હી વિલ ગો ટુ પેરિસ. તો મિત્રો તે પેરિસ જશે, ખાલી જગ્યા સી એટલે સમુદ્ર, તો સમુદ્રમાં ઇન એટલે અંદર, ઓવર એટલે ઉપર, ફ્રોમ એટલે માથી, બાય એટલે દ્વારા. તો મિત્રો આપણો ઓપ્શન કયો આવશે? અહીંયા બાય આવશે. ઓપ્શન કયો આવશે મિત્રો? બાય. તો ઘણા એવું, ઘણાને એવું લાગે કે આમાં બાય કેવી રીતના આવે? તો મિત્રો આપણે ઘણી વાર બોલતા હોય કે હું અમદાવાદથી બાય રોડ આવ્યો. કેવો આવ્યો? તો બાય રોડ કે એટલે તમારે કોઈ વાહનની મુસાફરીમાં હંમેશા બાય જ વપરાય. બાય બસ, બાય ટ્રેન, બાય બાય બસ, બાય ટ્રેન, બાય રિક્ષા, તો બાય ટ્રક, બાય કાર. તો આપણે કોઈ પણ સાધનમાં આવીએ રોડ પર, તો બાય રોડ કહીએ છીએ. શું કહીએ છીએ ભાઈ મિત્રો? આપણે બાય રોડ એટલે એમાં બધું આવી ગયું, કાર ને, ટ્રક ને, બસ ને, ટ્રેન ને. તો એવી રીતના આપણે પ્લેનમાં કોઈ આવીએ તો એને બાય એર કહેવાય. શું કહેવાય? એર એટલે હવામાં, એટલે પ્લેન, હેલિકોપ્ટર આવે. તો એ રીતના મિત્રો આપણે શિપમાં જાય, વહાણમાં જાય, ફોરેન વહાણમાં, બરાબર, શિપમાં, શિપ એટલે જહાજમાં જાય, તો બાય સી કહેવાય મિત્રો. તો પેરિસ તો ગયો, તો બાય બાય સી એટલે સમુદ્ર દર, એટલે કે વહાણમાં બેસીને ગયો મિત્રો. શું ગયો? હવે હી વિલ ગો ટુ પેરિસ, તે પેરિસ ગયો બાય સી એટલે સમુદ્ર દ્વારા, એટલે કે વહાણમાં બેસીને ગયો. તો આપણે હેલિકોપ્ટર પ્લેનમાં આવે તો બાય એર કહેવાય, તો રોડમાં કોઈ, રોડ પર કોઈ પણ સાધન દ્વારા આવે તેને બાય રોડ કહેવાય, પછી બસ, બસ કે ગમે ટ્રેન કે ના, કોઈ સીમાં કોઈ કોઈ આવે જહાજમાં તેને બાય સી કહેવાય મિત્રો. શું કહેવાય? બાય સી. 20મું છે છેલ્લું મિત્રો આપણું, કે ઓબીસી એટલે શું થાય?
ઓબીસ એટલે શું થાય? તો વેરી ફેટ થાય મિત્રોનો ઓપ્શન. થીન એટલે પાતળો, ફેટ એટલે જાડો, જાડો, સી એટલે શોર્ટ ટૂંકો ઠીંગણો, અને ટોલ એટલે ઊંચો. તો ઓબેસ ઉપરથી ઓબીસીટી બને મિત્રો. ઓબીસીટી એટલે સ્થૂળતા, જાડાપણ થાય. આનું નામ ક્યુ બને? ઓબેસિટી એટલે જાડાપણ. તો ઓબીસ એટલે શું થાય? ખૂબ જ જાડો થશે મિત્રો, થશે જાડો. તો મિત્રો અહીંયા આપણી 20 માર્કની ટેસ્ટ કહેવાય, તો ટેસ્ટ ને પાર્ટ ટુ ભાગ પૂરો થયો છે. તો મિત્રો આ ખાલી જગ્યા જોશો, મોસ્ટ ટાઈમ પી છે આવનારી સચિવાલયની એક્ઝામ માટે મિત્રો, તો ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો આ બધી ખાલી જગ્યા બરાબર ધ્યાનપૂર્વક જોશો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરશો ને શેર કરશો. ઓકે, થેન્ક યુ.